શું પરિસ્થિતિ છે બાળકની કેવી કન્ડિશન છે આપે જ્યારે મુલાકાત લીધી સર્વપ્રથમ કાલે રાત્રે 9:10 થી 9:20 કલાકના આશરે સમયના દરમિયાન એક બાળકને પેથાપુર પાસે આવેલી ગૌશાળાની બહાર એક વ્યક્તિ મૂકીને ચાલ્યું ગયું એના અમુક જ મિનિટ પછી ત્યાં મચ્છર હોવાના કારણે મચ્છર કડવાથી બાળકના રડતા અવાજ સાંભળીને પોલીસને જેવી જાણકારી મળી 9:35 થી 9:40ના સમય સુધી આખી જિલ્લાની પોલીસની ટીમ મુખ્યત્વે ત્યાં પહોંચી ગયેલી હતી જિલ્લાના એસપી પોતે એમની નિગરાનીમાં તાત્કાલિક આ તપાસ રાત્રે જ ચાલુ કરી લેવામાં આવેલી હતી 11 વાગે મારી એમની સાથે વાત થયા પછી એ ટીમ વધારવામાં આવી 4 અલગ અલગ ટીમ પાડવામાં આવેલી હતી અને આજે સવારે આ 7 ટીમ અલગ અલગ પ્રકારની તપાસ આ બાળકને કોણ મૂકી ગયું અલગ અલગ સીસીટીવી કેમેરાના ચેકિંગ ચાલે છે અને વધારામાં હમણાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બી આ તપાસમાં જોડાવા માટે સૂચના આપેલી છે અને જિલ્લાની ટીમ ખૂબ સારી રીતે ખૂબ મોટા પાયે આની તપાસ આખી રાત દરમિયાન કરેલી હતી અને હમણાં બી એ તપાસ ચાલી રહી છે સીસીટીવી અલગ અલગ દુકાનોના આસપાસના વિસ્તારના તમામ ચેકિંગ ચાલી રહી છે મને વિશ્વાસ છે કે ઝડપથી જે વ્યક્તિ આ બાળકને મૂકી ગયું છે એને પકડવામાં આવશે અને આ બાળકને ન્યાય અપાવવા માટે આપ સૌ ચેનલોનો ગુજરાતના લોકોનો જે પ્રકારની લાગણી છે એ લાગણી નહીં દુભાશે અને એ લોકોની લાગણી ને પરિપૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા કાર્ય ચાલુ છે સવારે જ આદરણીય મુખ્યમંત્રીશ્રી બી આ વિષય માટે તાત્કાલિક એમની સૂચના આવેલી છે અને આ બાબતે કામ ચાલી રહ્યું છે જનતા જે રીતે મદદ ખાસ કરીને ડોક્ટરોને બી મળવાનું થયું અને ડોક્ટરો દ્વારા જે પ્રકારની તપાસો રાતથી બ્લડ ટેસ્ટ હોય કેટલા દાંત છે બાળકની હેલ્થ કઈ રીતની છે કોઈ બી પ્રકારની ઈજા છે કે નહીં આ તમામ અલગ અલગ પાસાના તપાસ પછી કોઈ બી પ્રકારની ઈજા હમણાં સુધી બાળકને નથી અને બાળક એકદમ હેલ્ધી છે એ બાળકને સૌ ડોક્ટરો અને મેડિકલની ટીમ અને પોલીસ એ બાળકના ચહેરા ઉપર સ્મિત લાવવા માટે સ્મિત નામથી એને બોલાવે છે અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર બેન દીપ્તિબેન પટેલ અને શહેરના મહામંત્રી ધર્મેન્દ્રસિંહજી અને અમારા પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ આ તમામ લોકો રાતથી જ આ બાળક સાથે છે એ બેનના ખોલામાં જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે દીપ્તિબેન એ રાતથી જ પોતાના બાળકને જે રીતે ખોલામાં રાખે એ રીતે આ બાળકને ખોલામાં રાખીને એના ચહેરા ઉપર સ્મિત લાવવાનો પ્રયત્ન કરે છે મારી આપની ચેનલોના માધ્યમથી જનતાને માત્ર એક જ અપીલ છે આ ફોટાને તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી વોટ્સએપના ગ્રુપમાં તથા સોસાયટીના સૌ સભ્યોને આજુબાજુમાં બતાડો અને આ ફોટો અગર આપને કોઈ બી એવું લાગે કે આ બાળક પરિચિત છે થોડું બી અગર આપને એવું લાગે તો આપ ગાંધીનગર પોલીસને આની જાણકારી આપો જો આ જાણકારી આપની જાણકારીથી હું એવું માનું છું કે આ કેસ સોલ્વ કરવામાં અમને વધુ મદદ મળશે અને જનતાને બે હાથ જોડીને અપીલ કરું છું કે આને સાચા માત્રામાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે આજે તમારી પાસે જે એક ચાન્સ છે એ ચાન્સનો ઉપયોગ કરીને આ બાળકના ચહેરા પર ફરી સ્મિત લાવવા માટે આપ મદદગાર થઈ શકો છો. થેન્ક યુ. આભાર.